चलो धोरण नौ गणित प्रकरण बे बहुपदी यो विषय विद्यार्थी आपणे अभ्यास करीए छे। तो बहुपदीनी अंदर आपणे एपिसोड पांचनी अंदर स्वाध्याय 2.2 दाखला नंबर 4 अगौ आपणे दाखला नंबर 1 2 अने 3 आपणे भणी गया। तो प्रश्न 4 नी अंदर नीचे आपेली बहुपदीना शून्य शोधो। शून्य एटले उकेल, मैं तमने कह्युं तुं शून्य एटले के उकेल, बराबर। उकेल एटले के एक्स नी किंमत। तो अहीं आपणने नंबर 1 में जो पी एक्स बहुपदी पी एक्स बराबर एक्स प्लस 5। हवे आपणे भणी गया के बहुपदीना शून्य क्यारे होय, के पी एक्स नी किंमत 0 होय त्यारे, पी एक्स बराबर 0 होय त्यारे। એટલે અહીંયા આપણે પી એક્સ બરાબર 0 લેતા માટે અહીંયા જો પી એક્સ બરાબર 0 બરાબર, સામાન્ય રીતે પી એક્સ બરાબર એક્સ પ્લસ 5 એની જગ્યાએ બરાબર 0 મૂકીએ, એનો અર્થ કે એક્સ પ્લસ 5 બરાબર 0। એટલે અહીંયા આપણે મૂક્યા એક્સ પ્લસ 5 બરાબર 0 મૂક્યા। હવે અહીંયા ડાબી બાજુ એક્સ પ્લસ 5 પ્લસ છે, પેલી બાજુ જાય એટલે શું થઈ જાય, માઇનસ, એટલે એક્સ બરાબર માઇનસ 5। આ માઇનસ 5 એ આપેલી બહુપદીના શૂન્ય અથવા ઉકેલ છે એમ કહેવાય। એવી રીતે અહીંયા આપણને એક બીજી બહુપદી આપી છે પી એક્સ બરાબર 3x-2। હવે આપણને ખબર છે ઉકેલ માટે પી એક્સ બરાબર શું હોવું જોઈએ, 0 હોવો જોઈએ। એટલે કે પી એક્સ બરાબર 0 લેતા એનો અર્થ એ થયો કે 3x-2 બરાબર 0। આ માઇનસ છે, ડાબી બાજુથી જમણી બાજુ લઈ જાઓ તો માઇનસના શું થઈ જાય, પ્લસ, એટલે 3x-2 માટે। હવે અહીં જુઓ 3x કહેવાય, 3x એટલે 3x, આ 3ને ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો છેદમાં જશે એટલે x-2/3। આમ સામાન્ય રીતે 2/3 એ આપેલી બહુપદીનો શૂન્ય છે, ઉકેલ છે એમ કહેવાય। એવી રીતે અહીંયા આપણે જોઈએ દાખલા નંબર 7 કે પી એક્સ બરાબર બહુપદી પી એક્સ બરાબર સી એક્સ પ્લસ ડી। સી અને ડી એ અચળ પદો છે ભાઈ, બરાબર। અહીંયા પી એક્સ ઉકેલ શોધવા માટે એના બરાબર સામાન્ય રીતે આપણે 0 લઈએ, એનો અર્થ કે પી એક્સ બરાબર 0 લેતા માટે સી એક્સ પ્લસ ડી બરાબર 0। ડીને સામાન્ય રીતે ડાબી બાજુથી જમણી બાજુ લઈ જઈએ તો ડી પ્લસના શું થઈ જાય, માઇનસ, માટે સી એક્સ બરાબર માઇનસ ડી। હવે સી અને એક્સની વચ્ચે ગુણાકારનો સંબંધ છે ભાઈ, એટલે સી ક્યાં જતો રહે, છેદમાં જતો રહે, તો એક્સ બરાબર માઇનસ ડી અપોન સી। આમ એક્સ બરાબર માઇનસ ડી અપોન સી, આમ સામાન્ય રીતે કે ભાઈ આમ માઇનસ ડી અપોન સી આપેલી બહુપદીનો ઉકેલ છે ભાઈ, ઉકેલ છે, શૂન્ય છે એમ કહેવાય, બરાબર। તો આ સ્વાધ્યાય 2.2 પ્રશ્ન નંબર 4ના બાકીના દાખલા તમારે ગૃહ કાર્યમાં કરવાના છે। 1, 4, 7 આપણે કરાયા, બાકીના રહ્યા 2, 3, 5 2, 3, અને 5 બાકીના દાખલા આપણે કરવાના છે। હવે આપણે આગળના પોઈન્ટમાં જઈએ તો બહુપદીના ભાગાકાર, બહુપદીના ભાગાકાર સામાન્ય રીતે આપણે ભાગાકાર કરીએ, સંખ્યાઓના ભાગાકાર કરીએ
बराबर तमे संख्याओं भागाकार करो तमने कहेवामां आवे के भाई 1,079 एने तमे 11 वडे भागो भाई 1,079 ने तमे कितला वडे भागो 11 वडे भागो अहींयो 1,079 आने सामान्य रीते आपणे भाज्य संख्या कहीए छीए શું કહીએ છીએ ભાજ્ય સંખ્યા અને આ 11 છે એને આપણે ભાજક કહીએ છીએ આપણે નીચલા ધોરણમાં આપણે ભણી ગયા ભાજ્ય ભાજક પછી ભાગફળ અને શેષ તો સામાન્ય રીતે આપણે આનો ભાગાકાર આવી રીતે કરીએ છીએ કે 1,079 ભાગ્યા 11 અહીંયા તમે જુઓ ભાઈ અહીંયા બે અંકની સંખ્યા છે અહીંયા એટલે આપણે બે અંક લેવાના બરાબર પણ બે અહીંયા જુઓ ભાજ્યમાં 10 છે જે ભાજકમાં 11 છે 11 મોટા છે 10 નાના છે એટલે બે આંકડા વાળી ના ભાગા એટલે 3 લેવાના કેટલા લેવાના આંકડા 3 લેવાના અહીંયા 3 લેવાના આંકડા હવે આપણે ઘડીઓ બોલીએ તો 11 9 99 11 × 9 9 ભાગ ચાલશે 11 9 99 હવે અહીંયા આપણે બાદ બાકી કરીએ છીએ ભાઈ 107માંથી 99 જાય તો 7માંથી 9 ના જાય એટલે આપણે 10 કો લઈએ તો અહીંયા 10 17 17માંથી 9 જાય તો 8 અહીંયા 9 રહે એટલે 0 0 હવે ઉતારીશું કેટલા ભાઈ 1 ફરીથી આપણે ઘડિયા બોલીએ તો 11 6 77 11 8 88 88 વધી જાય 77 એટલે 11 6 77 અહીંયા પણ શું કરીશું બાદબાકી કરીએ છીએ તો 81માંથી 11માંથી 7 જાય તો 4 8 0 તો અહીંયા આપણને જવાબ મળ્યો તો આ કહેવાય ભાગફળ અને આ વધી શેષ સામાન્ય રીતે સંખ્યાઓની અંદર ભાગાકાર આવી રીતે કરીએ છીએ હવે આપણે તમે જુઓ અહીંયા આ રીતે આપણે બહુપદીના ભાગાકાર કરવાના છે શું કરવાના છે બહુપદીના ભાગાકાર કે કોઈ એક બહુપદી px છે બહુપદી px એટલે કે ભાજ્ય બહુપદી અને qx એટલે ભાજક બહુપદી તો એને ભાગીએ px ને qx વડે ભાગો તો એનો ભાગફળ તમને gx મળે અને શેષ શું મળે rx મળે એટલે કે px બરાબર gx ઇન્ટુ qx પ્લસ rx સામાન્ય રીતે આપણે અહીંયા કે ભાઈ 1,079 બરાબર 11 વડે ભાગ્યા 11 × 97 + શેષ 4 વધી આ રીતે લખાય તો એવી રીતે અહીંયા પણ આ રીતે લખીએ જુઓ તમે જોયું આ પ્રમાણે લખીએ તો આ રહ્યું px બરાબર gx ઇન્ટુ qx પ્લસ rx તો અહીં આ ભાગ ફળ છે આ ભાગ ફળ છે આ ભાજ્ય ભાજક છે આ ભાજ્ય છે આ શેષ છે તો આ રીતે આપણે ભાગાકાર કરીશું એ શેષ પ્રમેયનો ઉપયોગ કરીશું તો શેષ પ્રમેય શું કહે છે કે જો બહુપદી પીએક્સની 1 અથવા 1 કરતાં વધુ ઘાત હોય તો તેને સુરેખ બહુપદી એક્સ માઇનસ એ વડે ભાગવામાં આવે તો શેષ પી એ મળે આ એ શું છે ભાઈ એ અચળ સંખ્યા છે અચળ છે બરાબર એક વાસ્તવિક સંખ્યા છે તો આ આપણો શેષ પ્રમેય થયો શેષ પ્રમેયનો ઉપયોગ કરી આપણે ભાગાકાર કરવા છે તો જુઓ અહીંયા જેવા ભાગાકાર કર્યા એવા જ આપણે અહીંયા ભાગાકાર કરીશું ઉદાહરણ નંબર 1 px બરાબર x પ્લસ 3x સ્ક્વેર માઇનસ 1 અને એને gx બરાબર એને આપણે ભાગીએ બરાબર qx બરાબર 1 + x વડે ભાગીએ 1 + એટલે આ આપણી ભાજ્ય બહુપદી આ આપણી ભાજક બહુપદી કઈ બહુપદી ભાઈ જો અહીં તમે જુઓ ભાજ્ય બહુપદી px બરાબર
एक्स प्लस थ्री एक्स स्क्वेर माइनस वन जो ये तमे जुओ ए गोठवेली नथी तो आपणे एने उतरता क्रम में गोठवी दीए एटले पहला थ्री एक्स स्क्वेर आवे पछी एक्स आवे पछी माइनस एक आवे ते उतरता क्रम में गोठवी दीधी। बीजी छे भाजक बहुपदी, भाजक बहुपदी एटले के क्यू एक्स ये केवी छे वन प्लस एक्स छे तो एने पण गोठवीए तो एक्स प्लस वन। तो आ रीते तमारे पहला एने उतरता क्रम में गोठववा पड़े ए प्रमाणे एनो भागाकार तमारे करवो पड़े बराबर। तो एनो भागाकार आपणे करता शीखीशुं बराबर। तो नेक्स्ट एपिसोडनी अंदर आपणे भागाकार करीशुं ए भागाकार केवी रीते आवे मैं तमने उदाहरण सामान्य संख्याओनुं बतायुं हतुं। हवे तमने मैं तमने गृहकार्य पण आपी दीधुं छे ए प्रमाणे तमारे गृहकार्य करवानुं छे। चलो तो आ उदाहरण एक आपणे एपिसोड आगळना एपिसोडमां काम करीशुं। ओके थैंक यू मित्रों।